मेघराजा अविरत वरसी रहा छे। वरसादनो त्रीजो राउंड शुरू थई चुक्यो छे। मेघराजा धबधबाटी बोलावी रहा छे। एवामां जूनागढ़थी खूब ज ताराजीना दृश्यो पण सामे आव्या छे। परंतु शुं आप जाणो छो के जूनागढ़ जलमग्न शा माटे थयुं? तेना पाछळ जवाबदार छे अनेक कारणो। शुं छे એ કારણો? તેના પર કરીશું એક નજર આ વિડિયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। વરસાદે સમગ્ર શહેરને ગમરોડી નાખ્યું છે। જૂનાગઢ શહેરમાંથી પસાર થતી બંને નદી સોનરેખ અને કાણવામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં ઠેર ઠેર રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ। ધમધોકાર વરસાદ વચ્ચે ગિરનાર પરથી આવતું બધું જ વરસાદી પાણી તળેટીમાં આવે છે। ધમધોકાર વરસાદ વચ્ચે ગિરનાર પરથી આવતું બધું જ વરસાદી પાણી તળેટીમાં આવે છે। તેમાંથી ઘણું પાણી સોનરેખ નદીમાં જાય છે। આ નદી પર જ દામોદર કુંડ બાંધવામાં આવ્યો છે। ભારે વરસાદ હોય ત્યારે દામોદર કુંડ બંને કાંઠે વહેવા લાગે છે। પરંતુ શનિવારે પડેલા વરસાદમાં પાણી દામોદર કુંડના બ્રિજ ઉપરથી વહેવા લાગ્યું હતું અને તેની બંને દિવાલો પાણી સાથે વહી ગઈ। બીજી બાજુ કાળવા નદીમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થતી હોય છે। ઉપરવાસમાં ભારે વરસાદ હોય તો આ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે। આ ઉપરાંત ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં કાળવા નદીમાં પાણી આવતા રાયજી બાગની દિવાલ ધરાશાયી થઈ। તેના કારણે સયાજી બાગ પાસે આવેલી સોસાયટીઓમાં નદીના પાણી ઘૂસ્યા, ત્યારે સોસાયટીમાં રહેલી ગાડીઓ સહિતના વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। શહેરમાં રોડ રસ્તાની આજુબાજુમાં ઘણા નાના મોટા વોકડા પસાર થાય છે। ભારે વરસાદના કારણે તેમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ, તેના કારણે પાણી રોડ પર આવી ગયા। કાળવા અને સોનરેખ નદીના પટમાં મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યો છે, ત્યારે કાળવા નદીની નજીકના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। ત્યાં આખા ઘર પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા। આમ અનેક કારણોસર જૂનાગઢ જળમગ્ન થઈ ગયું। ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। કદાચ આજ સુધીના ઇતિહાસમાં જૂનાગઢે વરસાદનું આવું વરવું સ્વરૂપ નહીં જોયું હોય। જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તક। તો આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।